એવા કયા કારણો છે કે જેના કારણે એમ કેમ પ્રકારે ગ્રાહક બજારની અંદર એ શોષણ થતું જોવા મળે છે અથવા શોષણનો ભોગ બને છે. આજે ઉત્પાદકો, કંપનીના માલિકો, વિક્રેતાઓ એ જુદી જુદી અવનવી રીત રસમો અપનાવી ખોટી માહિતી ગ્રાહકને આપી અથવા અધૂરી માહિતી ગ્રાહકને આપી, ત્યાર પછી ગ્રાહક છે એ મોટાભાગે અજ્ઞાન અને અજાણ હોય છે. બજારની અંદર સંપૂર્ણ માહિતી તેમની પાસે ઉપલબ્ધ હોતી નથી, બજારનું એમને અજ્ઞાનતા હોય છે અથવા એ જાણતો હોતો નથી. ત્યારે વેપારીઓ પોતાના નફાના ભાગરૂપે આવા ગ્રાહકોને જુદી જુદી રીત રસમો દ્વારા શોષણ કરતા હોય છે. હવે આ શોષણ માટે વ્યક્તિ પોતે પણ જવાબદાર હોઈ શકે. આ ઉપરાંત ઘણી બધી એવી બાબતો છે કે જેની અંદર અંતિમ તિથિ છે, ઉત્પાદન તારીખ છે, એક્સપાયરી ડેટ છે, એને અંતિમ તારીખ એટલે એક્સપાયરી ડેટ છે, ત્યાર પછી એની ગુણવત્તા કેવી છે, ક્યાં બનાવવામાં આવી છે, એવી સંપૂર્ણ માહિતી જ્યારે બજારની અંદર ગ્રાહક ખરીદવા જાય છે ત્યારે તેની પાસે આ માહિતી ઉપલબ્ધ હોતી નથી, હોય છે તો અધૂરી હોય છે, જેથી કરીને ગ્રાહક બજારની અંદર જાય છે ત્યારે મોટાભાગે શોષણનો ભોગ બને છે. આ ઉપરાંત ઉત્પાદકો છે એ દેખાદેખીની અસરની અંદર ગ્રાહકોને ભોળવી અને પણ ઘણી વખત શોષણ કરતા હોય છે. આરોગ્યને હાનિકારક હોય એવી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય, ત્યાર પછી હલકી ગુણવત્તાવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય, ત્યાર પછી સેવાઓ આપી દીધા બાદ ઘણી વખત એવું બને કે વસ્તુ ખરીદી લીધા બાદ પછીની જે સેવાઓ યોગ્ય શરતો મુજબ થવી જોઈએ એ શરતો મુજબ એનું વેચાણ ન થાય. આવી અસંખ્ય નાની મોટી રીત રસમો વેપારીઓ, ઉત્પાદકો અને વિક્રેતાઓ અપનાવે છે અને ત્યારે મોટાભાગે ગ્રાહક બજારની અંદર શોષણ થાય છે અથવા બજાર શોષણનો ભોગ બને છે. એક તો આપણી વૃત્તિ પણ ત્યાં મહત્વનું કામ કરે છે. આપણે એની સામે અવાજ ઉઠાવી શકીએ એવી આપણી વૃત્તિ જ નથી હોતી. આપણે સ્વૈચ્છિક મંડળોની અંદર જોડાય અને ઉત્પાદકો અને વેપારીઓનો આપણે સામનો કરીએ એવી જોઈએ એવી જાગૃતતા પણ નથી. નવી સાહસિકતાનો અભાવ જોવા મળે છે. કાયદાઓ છે, કાયદાનું યોગ્ય માર્ગદર્શન પણ નથી હોતું, કાયદાઓ છે એનું યોગ્ય પાલન પણ નથી થતું, ત્યારે પણ ગ્રાહક બજારની અંદર જુદી જુદી રીતે શોષણ થતું હોય છે. તો આ જે ગ્રાહકોનું શોષણ થાય છે એના જુદા જુદા કારણો છે, એની અંદર મુખ્ય જોઈએ તો ગ્રાહક પોતે પણ જવાબદાર છે. બજારની અંદર આપેલો કોણ છે, ગ્રાહક શોષણ થવા માટેનો પહેલો કારણ ગ્રાહક પોતે જ જવાબદાર. જ્યારે બજારની અંદર વૈવિધ્યપૂર્ણ અને હરીફાઈનો જ્યારે યુગ જોવા મળે છે ત્યારે અસંખ્ય વૈવિધ્યસભર વસ્તુઓ જોવા મળશે અને આ વસ્તુઓ મોટાભાગે ભળતી વસ્તુ હોય, નજીકની વસ્તુ હોય, માત્ર બારીક સ્પેલિંગ છે, અક્ષર છે અથવા રંગ છે એની અંદર ફેરફાર કરી અને એને ભળતી વસ્તુઓ જે બજારની અંદર વેચાતી હોય છે એનાથી ગ્રાહક વાકેફ હોતો નથી, એટલે કે બજારના જ્ઞાનથી અજ્ઞાન હોય છે. ભારતની અંદર મોટાભાગની વસ્તી એવી છે કે જે નિરક્ષર છે, અભણ છે અથવા ઘણી વખત બજારની અંદર જે વસ્તુની ખરીદી કરવા જાય છે એ ખરીદી અંગે એની પાસે જોઈએ તેવું પ્રકારનું નોલેજ હોતું નથી. એની પાસે કઈ વસ્તુ ખરીદવાની છે, કેવા પ્રકારની વસ્તુ ખરીદવાની છે, એની પ્રાઇસ શું છે, આવી બધી વસ્તુઓની જે માહિતી હોવી જોઈએ એનાથી અજ્ઞાન છે. ત્યારે ઘણી વખત ગ્રાહક બજારની અંદર છેતરાતો હોય છે અથવા ગ્રાહકનું શોષણ થતું હોય છે. તો આ એક મુદ્દો. બીજું છે મર્યાદિત માહિતી. ગ્રાહક શોષણ માટેનો બીજો મહત્વનો પોઈન્ટ છે મર્યાદિત માહિતી પાસે. હમણાં જ મેં વાત કરી કે આપણી પાસે જે માહિતી છે એ અધકજરી, અધૂરી, અપૂરતી અથવા જે વસ્તુના ઉત્પાદન સંદર્ભે હોવી જોઈએ
એ માહિતી હોતી નથી ત્યારે ગ્રાહક જુદી જુદી રીતે શોષાય છે અથવા એનું શોષણ કરવામાં આવે છે. ઉત્પાદકો અને વિક્રેતાઓ છે એ મોટા ભાગે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે, ખોટી રીત રસમો અપનાવે ત્યારે પણ ગ્રાહક છે એ એનો શોષણનો ભોગ બનતા હોય છે. એટલે અપૂરતી માહિતી હોય છે ત્યારે ભારતની અંદર મોટાભાગના ગ્રાહકો છે એ ગ્રાહકોનું શોષણ થતું હોય છે. ત્રીજો મહત્વનો પોઈન્ટ લે ગ્રાહક શોષણના કારણોની અંદર મર્યાદિત પુરવઠો. બજારની અંદર જે ચીજ વસ્તુઓ અને સેવાઓ વેચાણ માટે મૂકવામાં આવે છે તેને કહેવાય પુરવઠો. પરંતુ ઉત્પાદક પોતાના નફાખોરી કરી સંગ્રહખોરી હાજરી અને એક યા બીજી રીતે આ ગ્રાહક છે એ શોષણનો ભોગ બને છે. બજારની અંદર જે વસ્તુઓ ઉપલબ્ધ છે એની અછત સર્જી, પૂરતા પ્રમાણમાં વસ્તુઓ બજારની અંદર ન મૂકીને પણ ઘણી વખત ગ્રાહકોનું ઉત્પાદકો વેપારીઓ અને વિક્રેતાઓ શોષણ કરે છે. જે જરૂરિયાત છે જરૂરિયાતો મુજબ વસ્તુનું ઉત્પાદન ન કરે તો પણ ઘણી વખત ગ્રાહક છે એને પૂરતી વસ્તુઓ બજારની અંદર મળતી નથી અને જ્યારે વસ્તુઓ બજારમાં પૂરતી ન મળે ત્યારે એની માંગ વધે છે અને માંગ મોટાભાગે વસ્તુને કિંમતની અંદર પ્રોત્સાહન આપે છે અને ત્યાં ગ્રાહક છેતરાતો હોય છે અથવા એનું શોષણ થતું હોય છે. ત્યાર પછી ચોથું મહત્વનું ગ્રાહક શોષણનું કારણ છે મર્યાદિત હરીફાઈ. આજે આમ તો એમ કહેવાય છે કે કોમ્પિટિશનનો યુગ છે પણ બજારની અંદર જોઈએ તેવી હરીફાઈ ન થાય અથવા એકાધિકાર સ્થાપે અમુક ઉત્પાદકો વિક્રેતાઓ સાથે મળીને કોલોબરેશન કહેવાય ને કોલોબરેશન સ્થાપે અને પછી અમુક પ્રકારની વસ્તુઓની કિંમત એ ઊંચી લઈ જાય, બજારની અંદર વસ્તુ મૂકીએ ત્યારે તેની કિંમત ઊંચી રાખે ત્યારે પણ ગ્રાહક છે એ બજારની અંદર છેતરાય છે અથવા એનું શોષણ થાય છે. બધી જ વસ્તુઓ બજારની અંદર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય પરંતુ એ અમુક જથ્થાની અંદર બજારની અંદર લાવે, ગોદામની અંદર સંગ્રહ કરીને રાખે અથવા કોઈ ઘરની અંદર છે, કોઈ ગોદામ સિવાયની કોઈ જાહેર સ્થળ છે એની અંદર સ્ટોરેજ કરી રાખે છે ત્યારે બજારની અંદર એ વસ્તુઓ છે એની અછત સર્જાય છે અને તેને કારણે પણ ઘણી વખત આપણે ત્યાં ગ્રાહકનું શોષણ થતું જોવા મળે છે. એટલે હરીફાઈ જેટલા પ્રમાણમાં હશે તેટલા પ્રમાણમાં ગ્રાહકને ઓછી કિંમતે અને વાજબી ભાવે વસ્તુઓ મળશે પરંતુ ભારતની અંદર જોઈએ તેવા પ્રમાણમાં બજારની અંદર હરીફાઈ જોવા મળતી નથી અને જ્યાં હરીફાઈ છે ત્યાં ઘણી વખત એવું બને છે કે વેપારીઓનું ઉત્પાદકો છે એનું સંગઠન રચી નાખે અને વધુ નફો કમાવા માટેની એ અસામાજિક પ્રવૃત્તિઓ હાજરે છે તો ત્યાં પણ ગ્રાહક છેતરાય છે. તો એ છે ગ્રાહક શોષણના મુખ્ય ચાર કારણો.